આગળ વાત કરીએ મોડાસાની. મોડાસા ખાતે યોજાયો કોરોના વાયરસના અટકાયતી અને જાગૃતિ માટેનો વર્કશોપ. સચોટ ખબર અને દર્શકોના વિશ્વાસનું એક વર્ષ, એક વર્ષ સફળતાનું જે તમારા સહયોગ વગર હતું અસંભવ. તમે આપ્યો સાથ અને અમે મેળવી સફળતા. દર્શકોની મદદથી અમને મળ્યો આનંદ. અમને સહકાર આપવા બદલ દર્શકોનો આભાર. ZSTV-એ એક વર્ષ કર્યું પૂર્ણ. ZSTV-ના તમામ દર્શકોનો આભાર. ZSTV સ્ટાફનો તથા તમામ રિપોર્ટરોનો આભાર. સફળતાનું એક વર્ષ આભાર ગુજરાત. અરવલ્લીના મોડાસા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે માનનીય કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં હેઠળ કોરોના વાયરસના અટકાયતી અને લોકોમાં જાગૃતતા લાવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે જિલ્લામાં ચીનથી છેલ્લા 14 દરમિયાન જે લોકો પ્રવાસ ખેડી આવ્યા છે તેવા લોકોમાં કોરોનાનો વાયરસ છે કે નહીં તેની ચકાસણી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે અને જેમાં શંકાસ્પદ કોરોના વાયરસના દર્દી જણાય તો તેની સારવાર કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી જિલ્લાની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં એમ કુલ 12 બેડ અને 8 વેન્ટિલેટર સુવિધા ઊભી કરવામાં આવી છે. તાજેતરમાં 2019માં ચીનના હુવાન અને હુબઈ પ્રાંતમાં તદુપરાંત જાપાન, થાઇલેન્ડ અને સાઉથ કોરિયામાં કોરોના વાયરસના દર્દીઓના સૌથી વધુ કેસ નોંધાયા છે અને આ વાયરસના કારણે મૃત્યુ પણ પામેલ છે. ગુજરાતના અરવલ્લી જિલ્લાના અભ્યાસ અર્થે ચીનમાં ગયેલ છે તેઓ ભારતમાં પરત આવતા તેમની યોગ્ય ડોક્ટરી તપાસ કરવામાં આવશે એમ પણ જણાવ્યું હતું તથા તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર અમરનાથ વર્માએ કોરોના વાયરસના લક્ષણો વિશે અને તેનાથી બચવા માટેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને ચીનથી પ્રવાસ ખેડી કોઈ પરત આવ્યા હોય અને ડોક્ટરી તપાસ કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો અને આવા લક્ષણોવાળા કોઈ દર્દી હોય તો તેની જાણ હેલ્પલાઇન નંબર પર કરવા જણાવ્યું હતું. આ વર્કશોપમાં IMA-ના ચેરમેન શ્રી ડૉક્ટર દિવ્યાંગ જિલ્લાના અને અન્ય ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. દેવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી. વાત ચાલી રહી છે, આપણે અરવલ્લી જિલ્લા દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા નોવેલ કોરોના વાયરસ 2019 અંગેની આજે આપણ એક સમીક્ષા બેઠક અને તૈયારીઓની સમીક્ષા બેઠક રાખવામાં આવેલી હતી. હાલના પરિસ્થિતિ મુજબ આપણા આખા અરવલ્લી જિલ્લાની અંદર 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ આઇસોલેશન વોર્ડ નક્કી કરવામાં આવેલા છે. 12 બેડની કેપેસિટી છે અને 8 વેન્ટિલેટર્સની સુવિધા અત્યારે એઝ ઓન ડેટ આપણી પાસે ઉપલબ્ધ છે. એમાં આપણ ચાઇનામાં જે અત્યારે આપણા બાળકો ભણી રહ્યા હશે અથવા બીજા કોઈ વ્યક્તિઓ પ્રવાસ અર્થે ગયા હશે એમનો સંપર્ક સાધીને ક્યારે પાછા આવી રહ્યા છે એ બાબતે પણ આપણે આપણા પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. અત્યારે આપણા 4 વ્યક્તિઓ ત્યાં હોવાની વિગતો આપણી પાસે મળી છે. એમાંથી એક વ્યક્તિ આવતીકાલે પાછા આવવાની પણ વિગતો છે, તો એમની સાથે આપણે સતત સંપર્કમાં રહીને એમને જરૂરી સહકાર પૂરો પાડી રહ્યા છીએ. સાથે જ આપણ હજી પણ જે વ્યક્તિઓ જવાનું પ્લાનિંગ કરતા હોય એમને પણ આપણ આરોગ્ય વિભાગ થકી આ વાયરસ અંગેની અને એના આઉટબ્રેક અંગેની માહિતી પૂરી પાડીને